नमस्कार विद्यार्थी मित्रों, अलंकार भाग त्रण अर्थानुप्रास अलंकार एमा व्यतिरेक अलंकार। व्यतिरेक एटले शू? वधारे पड़तू। जारे उपमेयने उपमान करता चर्यातू दर्शावामां आवे त्यारे व्यतिरेक अलंकार बने छे। जारे उपमेयने उपमान करता चर्यातू दर्शावामां आवे त्यारे व्यतिरेक अलंकार बने छे। व्यतिरेक शू? वधारे पड़तू। एक उदाहरण तमने आपू। जवाहरलाल नेहरूनु हृदय फूल करता कोमर हतु। जवाहरलाल नेहरू नु हृदय फूल करता कोमर हतु। हवे कोई व्यक्ति नु हृदय फूल करता कोमर होई सके खरु? ए शक्य छे नहीं। एनी वाणी अमृत थी पन मीठी छे। कोई पन व्यक्ति नी वाणी अमृत करता मीठी होई सके नहीं। तो शू कहेवा मांगे छे? एनी वाणी अमृत थी पन मीठी छे, ए शक्य छे नहीं। તેનું વજન ફૂલ કરતાં પણ હલકું છે। હવે કોઈ પણ વ્યક્તિનું વજન ફૂલ કરતાં હલકું હોઈ શકે નહીં। એટલે જ્યારે આવી પંક્તિ પરીક્ષામાં આવે તો શું? એ વ્યતિરેક અલંકાર બને છે। નંબર 5, અતિશોક્તિ अतिशोक्ति अलंकार। अतिशोक्ति ले जे वस्तु शक्य ज ना होय ने शक्य दर्शावामां आवी होय त्यारे अतिशोक्ति अलंकार बने छे। मतलब शू? गप्पा जो है एम कहेवामां आवे के 12 हाथनुं चीबड़ू अने 13 हाथनुं बी। चीबड़ू केटला हाथनुं? 12, अने बी 13 हाथनुं। शक्य खरुं? ए शक्य छे नहीं। उदाहरण आपूं। 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી શક્ય નથી। 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી એ શક્ય છે નહીં। એટલે શું છે? ગપ્પા છે। ઉદાહરણ બીજું લખાવજો। બેઉ બરિયા સાથે બરિયા ખરબરિયા પાતાર। બે બળવાન વ્યક્તિ હતા, એ ઝઘડ્યા ને એવા ઝઘડ્યા કે શું એ પાતાળમાં ગયા અને આખું પાતાળ શું એમને ઊંચું કર્યું। હવે એ શક્ય ખરું? એ શક્ય છે નહીં। ઉદાહરણ 3, જગ્યા નથી એટલે બોલું છું। એક નાટક એટલું બધું કરું કે આખું થિયેટર અશ્રુસાગર બની ગયું। મતલબ બધા લોકો નાટક જોવા માટે થિયેટરમાં ગયા છે ને નાટક એટલું બધું કરુણ હતું કે એ બધા લોકો રડ્યા। એ પાણી કઈ થિયેટરમાં રડવાથી પાણી કયું થિયેટરમાંથી? થિયેટરમાંથી પાણી શું બહાર રોડ ઉપર આવ્યું। એ શક્ય ખરું કે આખું થિયેટર અશ્રુ સાગર બની ગયું? હવે એ શક્ય છે નહીં। તો આજે આપણે વ્યતિરેક અતિશોક્તિ આ બે અલંકાર આપણે જોયા।
અનન્વય અલંકાર, અનન્વય અલંકાર. અનન્વય અલંકાર ક્યારે બને? કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ બે વખત આવ્યો હોય, કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ બે વખત આવ્યો હોય પણ તેનો અર્થ કેવો હોય, એક જ થતો હોય, ત્યારે અનન્વય અલંકાર બને છે. યમકમાં લગતું શબ્દાનુપ્રાસમાં કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ બે વખત આવતો હોય પણ તેનો અર્થ કેવો થતો હોય, અલગ અલગ થતો હોય, તો એ યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. જ્યારે અહીંયા અનન્વયની અંદર કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ બે વખત આવતો હોય પણ તેનો અર્થ કેવો એકનો એક થતો હોય, ત્યારે અનન્વય અલંકાર બને છે. ઉદાહરણ, મા તેમાં, શબ્દ એક શબ્દ બે, શબ્દ બે વાર આવ્યો, બંનેનો અર્થ કેવો છે, એક જ છે. જ્યારે યમકમાં શું હતું, જવાની તો જવાની, તો પેલામાં જવાની એટલે યુવાની અને જવાની એટલે શું, જતી રહેવાની, આમ વચ્ચે શું છે, તે છે. બે, ગાંધીજી તે ગાંધીજી, ગાંધીજી તે કોણ, બાપુ, આપણા રાષ્ટ્રપિતા, ગાંધીજી તે ગાંધીજી. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. રામ રાવણનું યુદ્ધ બધાને ખબર જ છે, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. ટંડેલાઈ ઈ ટંડેલાઈ, ટંડેલાઈ ઈ ટંડેલાઈ, ટંડેલાઈ ટંડેલાઈ. ટંડેલ શું છે, એક અટક છે, માછીમારની એક અટક છે. ટંડેલાઈ ઈ ટંડેલાઈ. તો ભાગ ત્રણની અંદર આજે આપણે આ ત્રણ પ્રકાર શીખ્યા. હવે ભાગ ચારમાં જે બાકી રહી ગયા અઠાનુપ્રાસ અલંકારના એ આપણે શીખીશું.